નમસ્કાર આપ સૌનું સ્વાગત છે રિયલ સમાચારમાં સમાચારની શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી સુરતમાં હોનર હાટમાં લોકોનો મેળાવડો રાજ્યપાલે મુલાકાત લઈ સ્વદેશી કળાને પ્રોત્સાહિત કરવાની અપીલ કરી ભાગળ સ્થિત મોચેની ચાલમાં 28 દુકાન અને મકાન જમીન દોષ કરાયા સ્ટોમ વોટર લાઇન નાખવા માટે મજુરા ગેટનો રોડ પંદરમી ડિસેમ્બર સુધી બંધ મિલકત ભાડે લઈ ઉઠાવણાના કિસ્સામાં મિલકતદાર વિરુદ્ધ પણ પગલા ભરાશે ભરૂચના ટ્રાન્સપોર્ટરની કારમાંથી રોકડ અને લેપટોપ ભરેલ બેગની ચોરી સમાચારો વિગતે જોઈએ સુરતના બનીતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે રાજ્યપાલ દેવવ્રત કશ્યપે અને યુનિટર મિનિસ્ટર અબ્બાસ નકવીની હાજરીમાં હુનર હાટનું નું ઉદઘાટન કરવામાં આવ્યું હતું રાજ્યપાલ દેવવ્રત કશ્યપે હુનર હાટમાં સ્ટોલની મુલાકાત લીધી હતી જેમાં તેમણે વાતચીત કરી હતી તથા સ્ટોલ ધારકો સરકાર દ્વારા ઉદ્યોગને કરવામાં આવતી મદદને લઈ ઘણા બધાએ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો અને પોતાની હસ્તકળા જીવંત રાખવા માટે સહયોગ આપી રહી છે તેના માટે તેમણે આનંદ વ્યક્ત કર્યો હતો સાથે જ રાજ્યપાલે ચીની રમકડાનો વિરોધ કરતા કહ્યું કે તેમાં કેમિકલ હોવાથી બાળકોનો વિકાસ રૂંધાયો છે કાશ્મીરથી કન્યાકુમારી અને કટકથી કચ્છ સુધી તમામ રાજ્યના હસ્તકળાના શિલ્પીઓ પોતાની કળાને અહીં રજૂ કરી રહ્યા છે સ્વદેશી ઉદ્યોગને આ પ્રકારના આયોજનથી બળ મળે છે અને સ્વસ્વીકૃત બાબત છે લાખો લોકોને રોજગારી આ પ્રકારના આયોજનોથી મળી રહે છે સુરતમાં આયોજનમાં સ્ટોલ ધારકોનો અત્યાર સુધીનો અનુભવ ખૂબ જ સારો રહ્યો છે કારણ કે અહીંથી ખૂબ સારી આવક તેઓ ઊભી કરી શક્યા છે રાજ્યપાલ દેવવ્રત કશ્યપે કેટલાક મહત્વપૂર્ણ બાબતો પર પોતાનો મત વ્યક્ત કર્યું હતું તેમણે જણાવ્યું કે આપણા સ્વદેશી રમકડા બાળકોને નુકસાન પહોંચતા નથી અને ચાઇના એવા રમકડાઓ બનાવે છે જેમાં કેમિકલનો ઉપયોગ થતો હતો જે બાળકોના વિકાસમાં રૂપ હતો જે આપણા ધનને વિદેશમાં જ જતું કરવા માટે મજબૂર કર્યો આપણા શિલ્પકારોએ આપણા ધનને આપણા દેશમાં રાખવાનું કામ કર્યું છે જેને કારણે હું સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું ट का जो प्रमुख है वी विश्वकर्मा विरासत का विकास विश्वकर्मा विरासत जो जो है है वो वो का विकास जो है वो हम दस्तकारों शिल्पकारों, कारीगरों संग तराशो और एक ऐसी लंबी श्रृंखला है जो हमारे भारत की बहुत शानदार और जानदार विरासत है हुनर हाट के माध्यम से हम इस विरासत को के संरक्षण का काम कर रहे हैं उनको परफेक्ट और प्रभावी प्लेटफार्म तो दे ही रहे हैं साथ ही साथ उन परिवारों और उन उस धरोहर को भी हम जो है वो ताकत दे रहे हैं जो धरोहर की हमारे देश की जान बान आन बान शान रही है हुनर हाट के माध्यम से अब तक सात लाख से ज़्यादा दस्तकारों शिल्पकारों कारीगरों को रोजगार और रोजगार के अवसर हमने दिए हैं वो मुहैया हुए हैं और आने वाले दिनों में प्रधानमंत्री नरेंद्र मोदी जी के नेतृत्व में जो संकल्प है हमारा हम लाखों दस्तकारों शिल्पकारों कारीगरों को जहाँ एक तरफ रोजगार से जोड़ेंगे वहीं पर उनकी पुश्तैनी विरासत को भी हम मजबूती देंगे हुनर हाट में जहाँ पर एक तरफ जो है आप देख रहे हैं मेरा गांव मेरा देश है जहाँ देश के अलग अलग भागों के जो हमारे पकवान हैं उसका लोग आनंद लेते हैं शाम को जो है वो सांस्कृतिक कार्यक्रम होते हैं एक बहुत शान जानदार सांस्कृतिक कार्यक्रम होते हैं और अगर आप देखें तो 30 से ज़्यादा राज्यों केंद्र शासित प्रदेशों के दस्तकार शिल्पकार यहाँ आए हुए हैं जिनके हर जो उत्पादन है उनका हर उत्पादन जो है वो अपनी एक अलग प्रतिभा अलग अद्भुत जो है वो सुंदरता रखता है મેટ્રો રેલના ભૂગર્ભ સ્ટેશનના નિર્માણ માટે ભાગળ નજીકની મોંચીની ચાલનું બીજા દિવસે પણ ડિમોલેશન યથાવત રહ્યું હતું કાર્યવાહીના પગલે શનિવારે અઠ્યાવીસ દુકાન મકાન જમીન દોસ્ત કરાયા છે આ સાથે ચાલીસ દુકાન અને મકાન ખાલી કરાયા રવિવાર મોડી રાત સુધી સમગ્ર મિલકત ઉતારી પાડીને ડિમોલેશનની કામગીરીને પૂર્ણ કરવાની તૈયારી દર્શાવી હતી શુક્રવારે કામગીરીના રહીશો દ્વારા ભારે વિરોધ કરાયો હતો જોકે શનિવારે શાંતિપૂર્ણ માહોલમાં કામગીરી ચાલી હતી સેન્ટ્રલ ઝોનના કાર્યપાલક ઇજનેર તેજસ પટેલે કહ્યું કે મસ્કરી હોસ્પિટલ સામેની મોચીની ચાલનું શરૂ કરાયેલું ડિમોલિશન કન્સ્ટ્રક્શન વેસ્ટ ઉપાડવાની કામગીરીની સાથે અવિરત ચાલુ છે શનિવારે પણ એકસો પચાસ કર્મીઓ ત્રણ માળની મોચીની ચાલ ઉતારવાની કામગીરીમાં ચોતરી લેવાયા હતા ભારે વિરોધ વચ્ચે શરૂ થયેલી કામગીરીના અંતે શનિવારે સાંજ સુધીમાં અઠ્યાવીસ દુકાન મકાન જમીન દોસ્ત કરાયા છે આ સાથે જ છોત્તેરસો સ્ક્વેર ફૂટ વિસ્તારમાં ફેલાયેલી મિલકતમાંથી સંપૂર્ણપણે વસવાટ ખાલી કરાવી લેવાયું છે સામાન પણ શિફ્ટિંગ થઈ જતા બાકીની દુકાન મકાન તોડી પાડવાની કામગીરી રવિવાર મોડી રાત સુધી પૂર્ણ કરવામાં આવી હતી અશગ્રસ્ત ઇદ્રિશ્ય કિનાબ ખાલવાલાએ કહ્યું હતું કે સંપાદન સામે વૈકલ્પિક વ્યવસ્થા માટે કરાયેલા દાવા પર સોમવારે સેશન્સ કોર્ટમાં હિરિંગ છે જપાલિકા તથા તેમના વૈકલ્પિક વ્યવસ્થા માટે કરાયેલી તૈયારીનું સહિતનો પ્લાન લઈને હાજર થશે જવાબદારોએ કુલ ઓગણીસ અરજદારોને કહ્યું કે વૈકલ્પિક વ્યવસ્થા પર તમામને સહમતી મેળવી મોચીની ચાલના અસરગ્રસ્તોને વૈકલ્પિક વ્યવસ્થા અંગે સમજ આપી સહમતી મેળવાશે

કરી છે હવે મજુરા ગેટ પાસે પંદરમી થી અમુદત સુધી રસ્તો બંધ રહેશે પાલિકાના અધિકારી સૂત્રોએ જણાવ્યું હતું કે શહેરના હવે વિકાસ અનેકવિધ કામોનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં વિજય વલ્લભ ચોક થી મજુરા ગેટ સુધીના માર્ગ પર સ્ટ્રોમ ડ્રેન લાઇન નાખવાની કામગીરી શરૂ કરાઈ રહી છે તે પૂર્ણ થાય ત્યાં સુધી રસ્તો બંધ રહેશે આ રસ્તાના વિકલ્પ રૂપે વિજય વલ્લભ પહેલા નસને મિલન ગાર્ડન થઈને જીવન ભારતી સ્કૂલ જઈ શકાશે તેવી જ રીતે રિંગ રોડ જવું હોય તો કૈલાસનગરના રસ્તાનો શહેરીજનો વિકલ્પ રૂપે ઉપયોગ કરી શકશે

ગઈકાલે ટેક્સટાઇલ ઉદ્યોગના જુદા જુદા સંગઠનો સાથે મળેલી મીટિંગમાં શહેર પોલીસે જોકે ઉદ્યોગકારોને રેફરન્સ મેળવી તથા પૂરતી ચકાસણી કરીને ધંધો કરવાની હિમાયત કરી હતી એમ શહેર પોલીસે મીટિંગમાં ઉપસ્થિત એક ઉદ્યોગકારે જણાવ્યું હતું કે કે મહિના બે પાંચ વર્ષથી ધંધો વ્યવસ્થિત રીતે ચાલતો હોય અને છતાં કોઈ ઉઠામણું કરી જાય તો પોલીસનું કામ નાણાં કઢાવી આપવાનું નથી કારણ કે પોલીસ પાસે લા એન્ડ ઓર્ડરના બીજા કામો પણ હોય છે પરંતુ પોલીસ આપને મદદ જરૂર કરશે જોકે કામદારો અને ટેક્સટાઇલ ઉદ્યોગકારોએ પણ સાવચેતી રાખવાની જરૂર છે તેમ જણાવાયું હતું છેતરપિંડી કે અન્ય નાણાકીય ફરિયાદ પોલીસને લેખિતમાં આપવામાં આવે પોલીસ ચોક્કસ તેની સામે પગલાં ભરશે મિલકત ભાડે લઈને કામકાજ કરનારાઓ ઉઠામણા કરીને ભાગી છૂટશે તો પોલીસ મિલકતદાર વિરુદ્ધમાં પણ એક્શન લેશે પાડવાત અંગેનું પોલીસ જાહેરનામું આ અગાઉ બહાર પાડી દેવાયું છે રોડ પર આવેલા આવેલા સરેલા શોપિંગ સેન્ટરમાં કામ અર્થે કારમાંથી રોકડા અને લેપટોપ સાથેની બેગની ચોરી કરી નાસી ગયા હતા જેમાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે ભરૂચ પૂજા પાર્કની સામે સરનામ રેસિડન્સી ખાતે રહેતા વિજેન્દ્રસિંહ રઘુવીરસિંહ સુરતમાં કોઈ કામ અર્થે આવ્યા હતા જેમાં તેઓ કોરિડોર ખાતે સરેલા શોપિંગ સેન્ટર નજીક તેમણે કાર પાર્ક કરી હતી જે કાર ઓટોમેટિક લોક મારવા છતાં દરવાજો ખુલ્લો રહી ગયો હતો જેનો લાભ લઈ તસ્કરો દરવાજો ખોલી કારમાં રહેલ લેપટોપ અને રોકડા રૂપિયા પચાસ ભરેલ બેગની ચોરી કરી નાસી ગયા હતા જે અંગેની જાણ થતાં પોલીસે ઉમરા પોલીસને આ અંગેની ફરિયાદ આપી હતી જેમાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે સુરતના પાસોદરા રોડ પર આવેલા માંગીબા ફાર્મ હાઉસ ખાતે શ્રી ગુજર ક્ષત્રિય કળિયા સમાજ વરાછા દ્વારા ચતુર્થ સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો હાલમાં ચાલી રહેલા કોરોનાની મહામારીના લીધે કોવિડ ગાઈડલાઇન અનુસાર સોશિયલ ડિસ્ટન્સ સેનિટાઇઝર માસ્ક ફાયર સેફટી તેમજ પાલિકાના તમામ નિયમોને આધીન આયોજન સમૂહ લગ્નનો યોજાયો હતો સમૂહલગ્નમાં ત્રેસઠ નવ દંપતીઓ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા તમામ કમિટી મેમ્બર દ્વારા પૂરેપૂરી સાવચેતી રાખીને આ સમૂહ લગ્ન પરિપૂર્ણ કરવામાં આવ્યો હતો તેમજ ત્રણ પાળીમાં આ લગ્નોત્સવ ગોઠવવામાં આવ્યા હતા સમાજના દાતાઓ મહાનુભાવો અગ્રણીઓ તેમજ રાજકીય મહાનુભાવોની હાજરી આપી હતી અને નવ દંપતીઓને આશીર્વાદ આપ્યા હતા સમાજ દ્વારા વ્યસન મુક્તિ બે બચાવો કુટુંબ યોજના સ્વચ્છતા અભિયાન જેવા અનેક વિષયો પર જાગૃતતા માટેનું આયોજન કરાયું હતું આ સમૂહ લગ્નમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો શ્રી ગુજરત ક્ષત્રિય કડીયા સમાજ વરાછા રોડ સુરત દ્વારા આ ચતુર્થ સમૂહ લગ્ન નિમિત્તે પાસઠ દીકરીઓ આજે ગવર્મેન્ટની ગાઈડલાઇન્સ પ્રમાણે ત્રણ પાલીમાં ડિવાઈડ મેરેજ હતા અને ત્યારબાદ પાસઠ દીકરીઓના ભવ્યથી ભવ્ય સમૂહ લગ્ન ગુજરાત ક્ષત્રિય કડીયા યુવા સંગઠન દ્વારા કરવામાં આવેલ છે અમારા સમાજના દીકરા દીકરીઓને એટલો જ સંદેશો આપવા માગીએ છીએ કે જે આયોજન ઘરે તમે કરી રહ્યા છો સમૂહ ઘરે લગ્ન કરો છો પણ એના અનુસંધાને જો સમૂહ લગ્નમાં જોડાવ તો એક નાથ એક માત એવું સૂત્ર પણ થાય અને એક એકતા કે સંઘે શક્તિ કલયુગે નામનું એક સ્લોગન પણ આપણે બનાવી શકીએ છીએ અને એક સંગઠનની તાકાત નિર્માણ થતી હોય છે અડાજણ એરપી સવાણી રોડ પર આવેલ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આજે શ્રી સુરતી મોટ વણિક્સ અંડાજણ રાંદેર રોડ યુવક મંડળ દ્વારા વધુ એક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો શ્રી સુરતી મોઢવણી કર અડાજણ રાંદે રોડ યુવક મંડળ દ્વારા હાલ ક્રિકેટનું આયોજન કરવામાં આવ્યું છે જ્યારે અડાજણ એલપી સવાણી રોડ પર આવેલ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટની સાથે સાથે આજરોજ રક્તદાન શિબિરનું પણ સંસદ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જે કાર્યક્રમમાં મંત્રી પૂર્ણેશ મોદી સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા જ્યારે ક્રિકેટમાં ભાગ લઈ રહેલા યુવાનોની સાથે સંસ્થા સાથે સંકળાયેલા યુવાનો અને સ્થાનિક લોકોએ રક્તદાન શિબિરમાં ભાગ લીધો હતો અને રક્તદાન કરીને પોતાની સામાજિક ફરજ અદા કરી હતી અનિલ દલાલ છે અડાજન શ્રી તૃતિ મોડિક અડાજન લાંડેર રોડ યુવક મંડળના પ્રમુખ છું અમે અહીં આ ચાર રવિવાર માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે સમાજ માટે જેમાં સમાજના અમારા યુવા વર્ગને યુવા ખેલાડીઓ ભાગ લેશે અને તમામ ખેલાડીઓને અમારા યુવક મંડળ તરફથી ટીસર્ટ ફ્રી મતલબ ફ્રીમાં અમે સ્પોન્સર કરીએ છીએ ને કોઈ વિના મૂલ્યે ટુર્નામેન્ટ ટૂર્નામેન્ટ છીએ આશાબેન પટેલ નિધન ના કારણે મલ્ટી ઓર્ગન થયા હતા ફેલ રાજ્યમાં આગામી સપ્તાહ થી તાપમાન ગગડવાની આગાહી ચંદીગઢ કર્ણાટક અને આંધ્રમાં ઓમરિકોનના નવા કેસ દેશમાં કુલ છત્રીસ કેસ નોંધાયા વડાપ્રધાન મોદીનું ટ્વિટર એકાઉન્ટ હેક મધરાતે બે વાગ્યે હેકરે બિટકોઇન લીગલ કરવાની ટ્વીટ કરી બેંકમાં પાંચ લાખ રૂપિયા સુરક્ષિત કર્યા થાપણદારોના છોતેર લાખ કરોડ સુરક્ષિત કરાયા વડાપ્રધાન મોદી આ તમામ સમાચારો વિગતે જોઈશું એ પેલા લઈએ समाचार विगते जो મહેસાણા જિલ્લાના ઉંઝાના ધારાસભ્ય આશાબેન પટેલની ડેન્ગ્યુ થયા બાદ આજે ની વયે અવસાન થઈ ગયું છે અગિયાર ડિસેમ્બરના રોજ જાયડ્સના ડાયરેક્ટર ડોક્ટર વી એન શાહે મહત્વનું નિવેદન આપ્યું હતું કે આશા પટેલના મોટા ભાગના અંગો ફેલ થયા છે આવા સંજોગોમાં રિકવરીના ચાન્સ બહુ ઓછા હોય છે આશાબેનનું અવસાન થયું ત્યારે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ જાયડ્સમાં હાજર હતા આશાબેના પાર્થિવ દેહને અમદાવાદની ઝાયડ્સ હોસ્પિટલમાંથી ઊંઝા લઈ જવાયો છે સ્વજન તેના પાર્થિવ દેહને લઈને ઊંઝા રવાના થયા છે લગભગ સાડા ત્રણ વાગ્યે ઊંઝા ખાતે આશાબેનના ઘરે તેમનો પાર્થિવ દેહ લાવ્યો હતો જે તેમના પાર્થિવ દેહના અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો ત્યારબાદ આવતીકાલે સિદ્ધપુરમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે પીએમ મોદીએ ટ્વીટ કરી આશાબેનના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો ઊંઝાના ધારાસભ્ય ડોક્ટર આશાબેન પટેલના અવસાનથી દુઃખ અનુભવ્યું છે તાજેતરમાં જ તેઓ સાથે સાથે સંસદ ભવન મુલાકાત થઈ હતી સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે તેમનું યોગદાન હંમેશા યાદ રહેશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઊંઝાના ધારાસભ્ય ડોક્ટર આશાબેન પટેલના દુઃખદ અવસાન અંગે ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ પાઠવી છે ભૂપેન્દ્ર પટેલે ડોક્ટર પટેલને એક જાગૃત જનપ્રતિનિધિ તરીકે જનસેવા સાથે લોકપ્રશ્નોના ઉકેલ માટે સતત કાર્યરત રહીને એક સનિષ્ઠ ધારાસભ્ય તરીકેની આપેલી સેવાઓની સરાહના કરી છે મુખ્યમંત્રીએ સ્વર્ગસ્થ આશાબહેનના આત્માની શાશ્વત શાંતિની પ્રભુ પ્રાર્થના પણ કરી છે ગુજરાતમાં ધીરે ધીરે ઠંડીનો માહોલ જામી રહ્યો છે પરંતુ હજુ કડકડતી ઠંડીની શરૂઆત થઈ નથી હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી બે દિવસ બાદ અમદાવાદ સહિત રાજ્યોમાં તબક્કાવાર ઠંડી વધશે અને તાપમાન તેર ડિગ્રી સુધી જઈ શકે છે મહત્વપૂર્ણ છે કે વારંવાર પવનની દિશા બદલાય છે જેના કારણે તાપમાનમાં પણ ફેરફાર થઈ રહ્યા છે જેની અસર કૃષિ પાક પર થઈ રહી છે રાજ્યમાં ઠંડીની વાત કરીએ તો શનિવારની રાતે કચ્છના નલિયામાં સૌથી ઓછું સાત ડિગ્રી તાપમાન નોંધાયું છે જ્યારે બનાસકાંઠાના ડીસાનું તાપમાન બાર ડિગ્રી નોંધાયું છે ત્યારબાદ કચ્છના ભુજનું તાપમાન તેર ડિગ્રી ગાંધીનગર અને વલસાડનું તાપમાન ચૌદ ડિગ્રી અમદાવાદ અને અમરેલીનું તાપમાન સોળ ડિગ્રી ભાવનગર અને કેશોદનું તાપમાન સત્તર ડિગ્રી અને વડોદરા શહેરનું તાપમાન પણ સત્તર ડિગ્રી નોંધાયું છે હવામાન વિભાગ પ્રમાણે અમદાવાદમાં આગામી એક સપ્તાહ દરમિયાન તબક્કાવાર ઠંડી વધશે અને તાપમાન તેર ડિગ્રી સુધી જઈ શકે છે આ ઉપરાંત પણ આગાહી કરવામાં આવી છે કે અમદાવાદમાં આગામી સોળ ડિસેમ્બરથી લઘુત્તમ તાપમાન અગિયાર ડિગ્રી થઈ જશે રાજ્યમાં આગામી થોડા દિવસોમાં લઘુત્તમ તાપમાનમાં વધારે ફેરફાર થશે અને પારો ગગડશે ઉત્તર ભારતમાં ગાત્રો ગાળી નાખતી ઠંડીનો પ્રારંભ થઈ ચૂક્યો છે કાશ્મીરમાં મોટા ભાગના વિસ્તારોમાં તાપમાનનો પારો શૂન્યથી નીચે ઉતરી ગયો છે દિલ્હીમાં અત્યાર સુધીની સૌથી ઠંડી રાત આઠ પોઈન્ટ આજે કર્ણાટકમાં ઓમરિકોનના ત્રીજા કેસની પુષ્ટિ થઈ છે ઓમરિકોન પોઝિટિવ મળી આવેલા આ ચોત્રીસ વર્ષીય વ્યક્તિ દક્ષિણ આફ્રિકાથી પરત ફર્યો હતો જ્યારે આંધ્રપ્રદેશ અને ચંદીગઢમાં પણ ઓમરિકોનના નવા કેસ સામે આવ્યા છે આ સાથે હવે દેશમાં અમરિકોનના કુલ છત્રીસ કેસ નોંધાયા છે કર્ણાટકના આરોગ્ય મંત્રી ડોક્ટર કે સુધાકરે કહ્યું હતું કે સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવેલ પાંચ પ્રાથમિક અને પંદર સેકન્ડરી સંપર્કોને શોધી કાઢવામાં આવ્યા છે તેમાં સેમ્પલ પર ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા છે સંક્રમિત વ્યક્તિને આઇસોલેશન કરી તેને સરકારી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે

આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર છેલ્લા ચોવીસ કલાકમાં એક્યાસી લાખ ડોઝ આપવામાં આવ્યા છે હવે સમગ્ર દેશમાં વેક્સિનેશનનો આંક વધીને એકસો તેત્રીસ નજીક પહોંચી ગયો છે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ટ્વિટર એકાઉન્ટ શનિવારે મોડી રાતે કેટલાક સમય માટે હેક થયું હતું તેના એકાઉન્ટમાંથી બિટકોઇનને લીગલ કરવાનો ટ્વીટ કરવામાં આવ્યો હતો આ ટ્વીટમાં એક લિંક પણ શેર કરવામાં આવી હતી જેના પર લોકોને બિટકોઇન ક્લેમ કરવા માટે કહેવામાં આવ્યું હતું આ ટ્વીટ જોતા જ કેટલાક લોકોએ પ્રધાનમંત્રીનું ટ્વિટર એકાઉન્ટ હેક થયું હોવાનો અંદાજો લગાવ્યો હતો ત્યારબાદ પ્રધાનમંત્રી કાર્યાલયમાંથી જાણકારી આપવામાં આવી હતી કે પીએમ નું એકાઉન્ટ થોડા સમય માટે હેક થઈ ગયું હતું પીએમએ જણાવ્યું છે કે આ દરમિયાન કેટલીક ટ્વીટ કરવામાં આવી હતી તેને ઇગ્નોર કરો વડાપ્રધાન મોદીનું ટ્વિટર એકાઉન્ટ હેક થયા બાદ સરકાર એક્શનમાં આવી ગઈ છે એકાઉન્ટ કોણે હેક કર્યું તેની તપાસ કરવા મામલે સરકાર લેટેસ્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરી રહી છે સૂત્રોના જણાવ્યું છે કે કટ ઇન હેકિંગ મામલે તપાસ કરી રહી છે સૂત્રોના જણાવ્યા મુજબ કેન્દ્ર સરકારે તે વાતને જાણવા માંગે છે કે આખરે હેકિંગ પાછળ કોણ હતું આ માટે સરકાર દ્વારા ઇન્ડિયન કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ ટીમ એટલે કે કામે લગાડવામાં છે આ હેકિંગના મૂળ સુધી પહોંચવા માટે લેટેસ્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરી રહી છે કટ ઇન કેન્દ્ર સરકારની એજન્સી છે જે મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી હેઠળ કામ કરે છે તેનું કામ ભારત સરકારના હેકિંગ જેવા સાયબાફ જોખમોને દૂર કરવાનું છે આઈમ એજન્સી ભારતીય ઇન્ટરનેટ ડોમેનોની સુરક્ષા બાબતનું પણ કામ સંભાળે છે બેંકમાં ડિપોઝિટ મૂકનારાઓ માટે ડિપોઝિટર્સ ફર્સ્ટ કાર્યક્રમ પીએમ મોદીએ કહ્યું કે પહેલા બેંક ડૂબી જતી તો ડિપોઝિટરની જમા રકમમાંથી ઓછામાં ઓછા એક લાખ રૂપિયા તો પાછા આપવાની ગેરંટી રહેતી હતી હવે લોકોને પાંચ લાખ રૂપિયા સુધીની રકમ પાછી મળે છે આમાં ડિપોઝિશનની પાંચ લાખ રૂપિયા સુધીની ડિપોઝિટનો ઇન્સ્યોરન્સ છે તેમણે કહ્યું કે બીજા શબ્દમાં કહીએ તો જો કોઈ બેંક સંકટમાં મુકાય તો ડિપોઝિટરને પાંચ લાખ રૂપિયા તો ચોક્કસપણે પાછા મળશે આમાં અઠ્ઠાણું ટકા લોકોના એકાઉન્ટ હવે સુરક્ષિત થઈ ચૂક્યા છે પીએમ મોદીએ કહ્યું કે વર્ષોથી ચાલતી સમસ્યાનું મોટું સમાધાન થયું છે અને તેમાં ડિપોઝિટર ફર્સ્ટના વિચારને ધ્યાનમાં રાખવામાં આવ્યો છે છેલ્લા કેટલાય દિવસોમાં એક લાખથી વધારે ડિપોઝિટરના એકાઉન્ટ્સમાં વર્ષોથી ફસાયેલા તેરસો કરોડ રૂપિયા કરતા વધારે રકમ જમા થઈ છે હવે કોઈને ખોટી ટેવથી બેંક ડૂબશે તો ડિપોઝિટરને પૈસા નહીં ડૂબે અને લોકોનો વિશ્વાસ વધશે એક સમય હતો જ્યારે બેંક સંકટમાં મુકાતી ત્યારે પોતાના જ પૈસા મેળવવા માટે લોકોને પરેશાની થતી હતી તેમણે કહ્યું કે પાંચ લાખ રૂપિયા સુધીની ડિપોઝિટરના ઇન્સ્યોરન્સના કારણે હવે થાપણદારોના છોતેર લાખ કરોડ રૂપિયા ઇન્સ્યોર છે અને આવું તો વિકસિત દેશોમાં પણ થતું નથી

ગડ સ્થિત મોની ચાલ મકાન સ્ટોમ વોટર લાઈન નાખવા માટે મજુરા ગેટ નો રોડ પંદરમી ડિસેમ્બર સુધી બંધ મિલકલ ફાળેલે ઉઠાવણાના કિસ્સામાં મિલકતદાર વિરુદ્ધ પણ પગલા ભરાશે ભરૂચના ટ્રાન્સપોર્ટરની કારમાંથી રોકડ અને લેપટોપ ભરેલ બેગની ચોરી શ્રી ક્ષત્રિય કડિયા સમાજ દ્વારા ચતુર્થ સમૂહ લગ્નોત્સવ યોજાયો સમાચાર માત્ર બસ આટલું જ નવી ખબરો સાથે ફરી મળીશું નમસ્કાર